नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय गुजराती पाठ त्रण मेहनतनो रोटलो। आना पहलानी वीडियो में आपने विराम चिन्हों विषे समझ्या हता। आ विराम चिन्हों तमे तमारी नोटबुक में पण लख्या हशे। आजे आपणे आ पाठना स्वाध्यायना प्रश्नों ने समझीशुं। सौ प्रथम आपणे एक वाक्यना सवाल समझीशुं। प्रश्न एक, मोची भगत स्वभावे केवा हता? जवाब, मोची भगत स्वभावे साचु कला, प्रमाणिक अने संतोषी हता। बे, मोची परचूरण लेवा जवानू कहे छे त्यारे साधु शू कहे छे? जवाब आवशे, मोची परचूरण लेवा जवानू कहे छे त्यारे साधु कहे छे के बाकीना पैसानी मारा तरफथी तमाकू पीजो। प्रश्न त्रण, मोची भगत नवा ओजार क्यारे वसावी शक्या? जवाब, आपणे पाठमां जोयुं हतुं के मोची भगते 12 महीना मजूरी करी त्यारे ते नवा ओजार वसावी शक्या हता। तो जवाब आवशे, मोची भगत 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા. પ્રશ્ન 4, માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? જવાબ, આપણે પાઠમાં જોયું હતું કે માણસના હાથ પગ વિશે મોચી ભગત માને છે કે ભગવાને માણસને હાથ પગ बैठा बैठा खावा माटे नहीं पण काम करवा माटे आप्या छे। 5, छेल्ले मोची भगत साधु विषे शू कहे छे? जवाब, छेल्ले मोची भगत साधुनी पीठ पाछळ जोता कहे छे के आप खरा साधु। 6, मोचीए सोनाना ओजारोनू शू कर्युं? જવાબ, મોચીએ સોનાના ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખી દીધા. 7, સાધુએ કેટલા રૂપિયાના પગરખા લીધા? જવાબ, પાઠમાં આપણે જોયું હતું કે સાધુએ કેટલા રૂપિયામાં પગરખા લીધા હતા? 150 રૂપિયામાં. તો જવાબ આવશે, સાધુએ 150 રૂપિયામાં પગરખા લીધા. 8, મહેનતનો રોટલો પાઠમાંથી આપણને કયો બોધપાઠ મળે છે? તો જવાબ, આ પાઠમાંથી આપણે શીખ્યા હતા કે મહેનતનો રોટલો પાઠમાંથી આપણને બોધપાઠ મળે છે, મહેનતની કમાણીથી જ જીવનનો સાચો આનંદ મળે છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આ 2-3 વાક્યના જવાબ છે, એટલે કે સવિસ્તર સવાલ જવાબ છે. પહેલો, સાધુને ક્યારે નવાઈ લાગી? આપણે પાઠમાં જોયું છે કે સાધુને 2 વાર નવાઈ લાગે છે. એકવાર જ્યારે મોચી સાધુને પગરખાની કિંમત 150 રૂપિયો પહેલેથી બતાવે છે ત્યારે નવાઈ લાગે છે, અને સાધુ ને જોઈને મોચી એમને પગે પડવાની જગ્યાએ તમે ઓજાર બગાડી ગયા હતા એવું કહે છે ત્યારે પણ તેમને નવાઈ લાગે છે. એટલે આ સવાલના 2 જવાબ આવે છે. પહેલું જોઈએ તો ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યા ત્યારે મોચીએ સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? ત્યારે મોચીને નવાઈ લાગે છે. અથવા બીજાઓએ સાધુને પગરખાની કિંમત 2 રૂપિયા કહી હતી, પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા હતા. જ્યારે મોચીએ તો મૂળમાં એટલે પહેલેથી જ 150 રૂપિયો કહ્યો, તેથી સાધુને નવાઈ લાગી. આ બંને જવાબ માન્ય ગણાશે. 2, મોચીની પ્રમાણિકતાનો બદલો સાધુએ સી રીતે વાળ્યો?
જવાબ, આપણે પાઠમાં જોયું હતું કે મોચીની પ્રમાણિકતાનો બદલો વાળવા માટે સાધુએ પોતાની જોડીમાંથી પારસમણી કાઢીને મોચીના ઓજારોને ઘસી ઓજારો સોનાના બનાવ્યા હતા. સાધુ મોચીને ભાવના જોઈને તેના પર ખુશ થયા. તેમણે હળવેકથી પોતાની જોડીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં તે રીતે મોચીના ઓજાર પર પારસમણી ઘસી ઓજારો સોનાના બનાવી દીધા. આ રીતે મોચીની પ્રમાણિકતાનો બદલો સાધુએ વાળ્યો. ત્રીજો સવાલ, મોચીને ક્યારે દુઃખ થયું? જવાબ, જ્યારે મોચી પરચુરણ લઈને દુકાને પાછો આવે છે ત્યારે તેણે જોયું તો ઓજાર બધા સોનાના થઈ ગયા હતા. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનો છે. તેને થયું કે હવે હું આ ઓજારોથી કેવી રીતે કામ કરીશ. આ વિચારના કારણે મોચીને દુઃખ થયું. ચોથો, મોચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા? જવાબ, સાધુએ આપેલા સોનાના ઓજાર મોચીએ ઘરના ખૂણામાં નાખી દીધા. જૂના ઘસાયેલા ઓજારો લઈ તે કામે લાગ્યો. 12 મહિના સુધી તે આ ઘસાયેલા ઓજારોથી મજૂરી કર્યા પછી મોચી નવા ઓજાર વસાવી શક્યો. એટલે કે 12 મહિના પછી મોચી નવા ઓજાર વસાવી શક્યો. આજે આપણે આટલું સમજીશું. આના પછીના પ્રશ્નો આપણે આના પછીની વિડીયોમાં સમજીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. થેન્ક યુ.